विश्वग्राम विद्यापीठ वती हूँ अडवाणी जय आप सौनું हार्दिक स्वागत करूँ छूँ। आज आप फंक्शनों बीजो टॉपिक अपने आप अभ्यास करवा है जेनुम है एक्सप्लेनिंग पॉसिबिलिटी। अँ तौर तारी समक्ष में मुकेला है पॉसिबिलिटी एबिलिटी ओब्लिगेशन और नेसेसिटी। पहला तो हूँ तमने एक वस्तु एकदम क्लीन करने प्रयास करूँ छूँ। जो तमे आठमा में के नवमा में जो तमे फॉर्म जो तमे मॉडल्स सीखेला हे तो मॉडल्स पर आखू तमारी समक्ष मुकेलू छे। ओके कहीं गबरावानी जरूर नहीं। ओके पहला हूँ चर्चा करीश एबिलिटी नी। वॉट इज एबिलिटी? एबिलिटी शू छे? एबिलिटी एटले शक्ति के क्षमता। ओके शक्ति के क्षमता केवी होई सके? हूँ कोई वस्तु करी सकूँ छू कोई वस्तु नहीं करी सकते ए मारी शक्ति के क्षमता बताड़े छे। एना माटे हूँ केन नो उपयोग कर ज्यारे पण एबिलिटी वर्ड आवे त्यारे तमारे केन नो उपयोग करवानो थशे। ओके आई केन नीचे एक एक्जाम्पल आपेलू छे। आई केन स्पीक इंग्लिश? हूँ इंग्लिश बोली सकूँ छू। आई केन स्पीक इंग्लिश पहला करता पची जे केन पची क्रियापद नुं मूळ रूप पची जे अन्य शब्द। हमेशा एक वस्तु बीजी क्लियर कर दऊं छू के केन साथे हमेशा मॉडल साथे क्रियापद नुं मूळ रूप आवशे। आ वस्तु खास कर दरेके काळजी राखवानी छे। आई केन स्पीक इंग्लिश बराबर छे एटले आ वस्तु खास करीने काळजी पहला करता आवशे पछी छे केन आवशे पछी स्पीक क्रियापदनुं मूळ रूप पछी अन्य शब्द। एबिलिटी आनी वाक्यरचना फरीवार एक वस्तु कही दऊं छूँ वाक्यरचना स्ट्रक्चर बधाए मगजमां राखवानुं छे। ओके इम्पोर्टंट थिंग छे स्ट्रक्चर। जेम तमे स्ट्रक्चर मगजमां राखशो एवी रीते तमारुं काम एकदम ईजी थई जशे। पहेला करता पछी प्लस केन प्लस अन्य प्लस मूळરૂપ प्लस अन्य शब्द। आ छे एबिलिटी। पछी छे पॉसिबिलिटी मीन्स शक्यता। शक्यता दर्शावानी छे मैं आई केम इन प्रोग्राम कदाच हूँ प्रोग्राममां आवुं बराबर शक्यता दर्शावे एवुं जरूरी नथी आवे कदाच न पण आवे। ओके એની નીચે એક એનું પણ એક્ઝામ્પલ આપેલું છે વી મે રિટર્ન લેટ ફ્રોમ ધ પાર્ટી કદાચ હું છે રિટર્ન જ્યારે પાર્ટીમાંથી મોડો આવીશ કદાચની વાત છે ભાઈ જો એની વાક્યરચના જોઈએ કરતા પ્લસ તો કે પછી આવશે મે પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ અન્ય શબ્દ. ઓકે દરેકને વસ્તુ સમજાવવી જોઈએ. બીજું ઉદાહરણ લઈ શકીએ વી મે રિટર્ન લેટ ઇન સ્કૂલ ફ્રોમ ધ સ્કૂલ આવા એક્ઝામ્પલ લઈ શકીએ આપણે. ઓકે આ વસ્તુ ખાસ કરીને તરીકે મગજમાં રાખવાની છે ભાઈ. ઓકે પહેલું મેં તમને અભ્યાસ કરાવ્યું છે પોસિબિલિટી પોસિબિલિટીનો સોરી પહેલાં મેં અભ્યાસ કર્યો છે એબિલિટી એબિલિટીનો મીન્સ શક્તિ. ક્યારે શું અભ્યાસ થશે? કેન બરાબર વાક્યરચના માત્ર આ સ્થાન જ બદલાવાનું છે. કેન પોસિબિલિટીમાં આવશે મે. આ વસ્તુની ખાસ કરીને કાળજી રાખવાની છે. એના પછી આવે છે તો કે ઓબ્લિગેશન અને નેસેસિટી ફરજિયાતપણું જે દર્શાવે છે. નેસેસિટી ફરજિયાત પણ ઓબ્લિગેશન એટલે કે જે આપણે આપણા જે નૈતિક ફરજો છે નૈતિક મૂલ્યો છે એના માટે આ શબ્દ વપરાય છે. ઓકે વી શુડ ઓબે અવર એલ્ડર્સ. આપણે આપણા જે એલ્ડર્સ છે વડીલોનું આપણે આદર કરવું જોઈએ. જો મેં હમણાં જ કીધું તમને. ઓકે એટલે જો હંમેશા જોવાનો પ્રયાસ કરજો એની સાથે મૂળ ઉપર જ આવશે. ઓકે વી શુડ ઓબે અવર એલ્ડર્સ. આપણે આપણા વડીલોનું આદર કરવું જોઈએ. યુ મસ્ટ ઓબે ધ રૂલ્સ ઓફ ધ રોડ. આ જે મોસ્ટ વાળું છે નેસેસિટી બતાવે છે. નેસેસિટીનો મતલબ થશે ફરજિયાતપણું. કોઈ પણ વસ્તુની ફરજિયાતપણા માટે નેસેસિટી વર્ડ વપરાય છે. ઓબ્લિગેશન એટલે નૈતિક ફરજો આપણા કર્તવ્યો માટે શબ્દ વપરાયો છે. આ વસ્તુની ખાસ કરીને કાળજી રાખવાની છે. ઓબ્લિગેશન માટે શુડ અને નેસેસિટી માટે છે આપણે વાપરશું તો કે મસ્ટનો ઉપયોગ કરશું. ઘણી વખત છે શુડનો ઉપયોગ પણ થતો હોય છે એટલે કાળજી રાખવાની છે દરેકે. ઓકે ઓકે ફરી વાર એકવાર જોઈ દઉં છું. પહેલાં આપણે એબિલિટી તો કેનનો યુઝ થશે. મેં હમણાં કીધું કે મોડેલ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ વાપરવું. પોસિબિલિટી શક્યતા મેનો યુઝ થશે યાદ રાખવું ખાસ કરીને મિત્રો. ઓબ્લિગેશન ઓબ્લિગેશન મીન નૈતિક ફરજો. શુડનો ઉપયોગ કરવાનો ભાઈ સલાહનો ભાવ હોય તો પણ ઓબ્લિગેશન ઘણી વાર વપરાય છે એટલે ખાસ કરીને કાળજી રાખવી. નેસેસિટી ફરજિયાતપણું આ વસ્તુને ખાસ કરીને બધાએ મગજમાં રાખવાની છે બરાબર. ત્યારે હંમેશા માટે મસ્ટનો ઉપયોગ કરી શકાય અને જો મારે મસ્ટનો યુઝ ન કરવો હોય તો હેઝ ટુ હેવ ટુનો પણ ઉપયોગ થાય છે. ખાસ કરીને મગજમાં રાખવું ભાઈ હેઝ ટુ હેવ ટુનો ઉપયોગ પણ છે નેસેસિટી માટે ફરજિયાતપણી માટે આ વસ્તુ ઉપયોગ થાય છે. ઓકે હું એવી આશા રાખું છું કે તમને બધાને ખબર પડી ગઈ હશે. હવે હું તમને એક એક્ઝામ્પલ પહેલાં આપું છું. ઓકે એક રાહુલ રાહુલ કહીને ડેસ આપેલું હોય તમને એમ કીધેલું હોય કે એક્સપ્રેસિંગ પોસિબિલિટી તો તમને ખબર પડી જાય પોસિબિલિટી શક્યતા શક્યતા માટે શું વપરાય તો મેં રાહુલ મેં કેમ
સોરી રાહુલ મે કમ ઇન અ પાર્ટી. રાહુલ કદાચ પાર્ટીમાં આવે. પછી એવી રીતે એબિલિટી હોય, રાહુલ કેન રાઇટ અ લેટર. ઓબ્લિગેશનો હોય, રાહુલ શુડ ઓબે ઇઝ એલ્ડર્સ. આવી રીતે ભાઈ આપણે બનાવી શકીએ, એટલે ખાસ કરીને જ્યારે વાક્ય પૂરું કરીએ ત્યારે આ વસ્તુની કાળજી રાખવાની છે. આશા રાખું છું કે તમને બધાને વિડીયો પસંદ આવ્યો હશે. કંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કંઈ પણ એવું લાગે તો તમે મને સોલ્યુશન મારી પાસે માંગી શકો છો. મારી મેં તમારા માટે એક એવા વિડીયો બનાવેલા છે કે જેથી કરીને તમને ક્વેશ્ચન ન થાય, અને નિબંધો માટે ખાસ મેં સરસ મજાના ફોર્મો બનાવેલા છે. લાસ્ટમાં 24 માર્ક્સનું જે તમારું ઈ સેક્શન છે એમના માટે બેસ્ટ પ્રયાસો કરેલા છે કે જે તમે વધુને વધુ માર્ક લઈ શકો. ઓકે, ગુડ ડે એવરીવન, બાય.